જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રીનો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રીનો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી, ઉન્નતિનો માર્ગ. જીવનનો સ્વાભાવિક ધર્મ ઉપર ચઢવું, ઉન્નતિ કરવી, આગળ વધવું, વિકાસ પામવું છે. આ આત્મિક મુખને કારણે જ મનુષ્ય અનેક દિશાઓમાં પોતાનો વિકાસ સાધે છે. ખોરાક, કપડાં, ઘર અને આરામની સુખ સગવડો પ્રાપ્ત થઈ જતા જ મનુષ્ય સુખપૂર્વક જીવી શકે છે. પરંતુ એટલાથી જ કોઈને આત્મસંતોષ થતો નથી. જીવનની વિભિન્ન દિશાઓમાં ઉન્નતિ કરવાથી મનુષ્યને અભિલાષા થાય છે અને એ અભિલાષા પૂર્ણ થયા વિના આંતરિક શાંતિ પ્રાપ્ત થતી નથી. ઉન્નતિના અનેક પગથિયા છે, એ બધાને પાર કરીને મનુષ્ય આત્મોત્થાન સુધી પહોંચી શકે છે. શારીરિક, આર્થિક, બૌદ્ધિક, કૌટુંબિક, દાંપત્ય વગેરે ક્ષેત્રોમાં ઉન્નતિ કરતો મકરતો માણસ યશ, પ્રતિષ્ઠા, આદર, નેતૃત્વ અને સુખ સગવડોની અધિકારી બને છે. ધાર્મિક, પારમાર્થિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધતા સત્વગુણ અને દૈવીય તત્વોની પ્રાપ્તિ થાય છે. ભૌતિક અને આત્મિક એ બંને દિશાઓમાં ખૂબ આગળ વધે ત્યારે જ તેની ઉન્નતિ સૌરંગ સંપૂર્ણ ગણાય. સાંસારિક લાયકાતો અને શક્તિ પણ મેળવી જોઈએ. સમર્થનો ત્યાગ જ ત્યાગ ગણાય. જે અભાવવાળો અને દિનહીન છે તેને કોઈ ત્યાગી ગણી શકે જ નહીં. તેને પોતાનો પણ ત્યાગનો આનંદ મળી શકતો નથી. સાંસારિક ઉન્નતિની માપક આધ્યાત્મિક ઉન્નતિના પણ અનેક પગથિયાઓ હોય છે. આ માર્ગ પર જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ અનેક દેવી શક્તિઓ પ્રાપ્ત થતી જાય છે. આત્મિક ક્ષેત્રની સંપત્તિઓ એટલી બધી અદ્ભુત હોય છે કે જેની સરખામણીમાં જગતના મોટામાં મોટા સુખ વૈભવો પણ તુચ્છ લાગે છે. એ ઉન્નતિના માર્ગ પર મનુષ્ય મોટે ભાગે પોતાની શક્તિના બળે બહુ બહુ આગળ વધી શકતો નથી. માતાની સહાય અને પ્રેરણાથી સાધકનો ઉત્સાહ વધી જાય છે અને માર્ગની મુશ્કેલીઓથી ડર ઉત્પન્ન થવાને બદલે તેનામાં તેમનો સામનો કરવાનું સાહસ પેદા થાય છે. ઉપર ચડવાનો માર્ગ હંમેશા મુશ્કેલ જ હોય છે. તેમાં શ્રમ પુષ્કળ પડે છે. ખૂબ સાહસ અને ધીરજથી કામ લેવું પડે છે. આ મુશ્કેલીઓને કારણે અનેક સાધકો લપસી પણ પડે છે. પરંતુ માતા જેની પીઠ પાછળ ઊભી હોય તેની સફળતાની દિશામાં દિવસે દિવસે અધિકાધિક પ્રકાશ મળતો રહે છે અને એના ધ્યેયની સિદ્ધિ નજીક જ આવીને ઊભી રહે છે. તે સાંસારિક અને આત્મિક બંને ક્ષેત્રોમાં આગળ ને આગળ વધતો જ રહે છે. જય ગુરુદેવ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય.